ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैस्ताङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरः सुरगणाः देवाय तस्मै नमः यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः प्रेतां प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः कि मनुष्यनी प्रकृति सात्विक होय छे राजसी होय छे तामसी होय छे त्रिविधा भक्ति भवति देहिनाम सा स्वभावज सात्विकी राजसी चैव एवं कहो तो अपने कर्म पर एमने प्रकृति ने अनुरूप होय छे अंते थी आ ए जो शु करे से कर्म ए लिंग थी ए हेतु थी ए पुरावा थी पण आपणे कही शकीए के मानसी प्रकृति केवी हशे એટલે કે આપણે પોતે આપણી પ્રકૃતિને સમજવા માગતા હોઈએ તો આપણી રુચિ કયા પ્રકારની છે આપણી ઈચ્છાઓ કયા પ્રકારની છે કર્મ કયા પ્રકારના છે આપણું આરાધના કયા પ્રકારની છે યજ્ઞ દાન કયા કયા પ્રકારના છે એ બધી આપણે આપણી પોતાની પ્રકૃતિનું અનુમાન કરી શકીએ એના માટે આ બધું છે જેથી તામસી પ્રકૃતિમાંથી આપણે આપણી જાતનું રાજસી પ્રકૃતિમાં પરિવર્તન કરીએ અને રાજસીમાંથી સાત્વિકીમાં તો કર્મણા લિંગેને તેષાં સ્વભાવ જ્ઞાતવ્ય ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા મનુષ્યો કયા કયા પ્રકારના કર્મ કરે છે એક લિંગ બને ચિહ્ન બને આમ કર્મ જે છે
ક્યાંથી આ કર્મની પ્રેરણા આવે છે? મનમાંથી, અંતઃકરણ, પ્રકૃતિમાંથી. તેથી આ કર્મની પ્રેરણા કરનાર એ પ્રકૃતિ કેવી હશે એવું કર્મરૂપે લિંગથી ચિહ્નથી આપણે અનુમાન કરી શકીએ. અનુમાન કોનું કરવાનું હોય છે? પ્રત્યક્ષ જણાતું નથી, અને છતાં પણ કોઈ કાર્ય હોય એથી કાર્ય પરથી કારણનું અનુમાન થાય છે. માણસ જે પ્રકારના કર્મ કરે છે એ કાર્ય છે, એ પરથી જેને કારણે કરે છે પ્રકૃતિનું અનુમાન થાય. જયજંતે સાત્વિક આહાર દેવાન. આમ સાત્વિક મનુષ્યો છે એટલે સાત્વિક શ્રદ્ધા ધરાવનારા છે, એ આપોઆપ દેવતાનું ભજન કરતા હોય છે. હવે વૈદિક એને કર્મ, વૈદિક કર્મથી જ કરવો એવો કોઈ નિયમ નથી. દેવતાનું ભજન તો ઘણી થઈ શકે, દેહથી, વાણીથી, મનથી ભજન થઈ શકે, યજ્ઞથી, દાનથી, તપથી, પૂજાથી, પૂજનમ, જપ, ચિંતનમ, પૂજા દ્વારા, જપ દ્વારા, પાઠ દ્વારા, સ્તોત્ર દ્વારા, ચિંતન દ્વારા, ધ્યાન દ્વારા, આમ ભિન્ન ભિન્ન રૂપે દેવતાઓની આરાધના થઈ શકે. તો જે લોકો સાત્વિક પ્રકૃતિ ધરાવે છે, સાત્વિક શ્રદ્ધા ધરાવે છે, અને આપોઆપ જ દેવતાઓનું એક અથવા બીજા પ્રકારથી દેવતાઓનું ભજન કરવાની ઈચ્છા જન્મે અને એવી રુચિ હોય, એમાં તેમને આનંદ આવે. રાજસી પ્રકૃતિ ધરાવનાર, રાજસીનો અર્થ છે પ્રધાનતયા રજોગુણ ધરાવનારા છે. ગૌણતયા સત્વગુણ તમોગુણ પણ ધરાવે છે. તો પ્રધાનતયા રાજસી પ્રકૃતિ ધરાવનારને યક્ષ રક્ષાંશી, પેલા લોકોને દેવતાઓ પાસે જે પ્રાપ્ત થાય છે એમાં રસ હોય મારે દેવતાઓનું યજન કરે. આ રજોગુણી પ્રકૃતિવાળા લોકોને યક્ષો રાક્ષસો પાસે પ્રાપ્ત થાય છે, ધન હોય, સત્તા હોય, પતિ વગેરે પ્રાપ્ત થાય એમને, એટલે એમની પૂજા કરવાનું, અર્ચના કરવાનું, યજન કરવાનું મન થાય, ટૂંકમાં એમને ખુશ કરવાનું મન થાય જેથી એમની અનુકૂળતા પ્રાપ્ત થાય, અનુગ્રહ પ્રાપ્ત થાય. અને તામસી પ્રકૃતિ ધરાવનારા એ સામાન્ય રીતે બીજાની હિંસા કરવા માગતા હોય એ લોકો એવી જાતની વિદ્યાઓની આરાધના કરતા હોય. પ્રેતાન ભૂત ગણામ સાંજે પ્રેત ભૂત પિશાચ વગેરેની આરાધના કરતા હોય છે. પ્રસિદ્ધિ એવી એ મેલી વિદ્યાઓ દ્વારા એમની પાસે એ પ્રકારની આવી હીન શક્તિઓ પ્રાપ્ત થાય જે દ્વારા એ પોતાની હીન ઈચ્છાઓને પૂરી કરી શકે. હવે રાજસા આગળ, રાજસાનામ તામસાનામ છે આસુનો ધર્મ પ્રતિપાદયતી. પછીના બે શ્લોકમાં ભગવાન રાજસી તામસી પ્રકૃતિ ધરાવનારા વર્ણન પરથી તો મુખ્યત્વે તામસી પણ ચાલો ધરાવનારા લોકો કયા પ્રકારની તપશ્ચર્યા કરે છે એ તપશ્ચર્ય લિંગ દ્વારા ચિહ્ન દ્વારા એ લોકોના સ્વભાવનું આપણે અનુમાન કરી શકીએ. અને એવા કોઈ ચિહ્નો આપણામાં જણાય તો આપણે અનુમાન કરી શકીએ ને આપણે આપણા અંતઃકરણ કેવી રીતે કામ પાર પાડવું એ પણ નિર્ણય કરી શકીએ. તો કહે છે પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં, અશાસ્ત્ર વિહિતં ઘોરમ તપ્યંતે યે તપોજનાઃ દંભાહંકાર સંયુક્તાઃ કામરાગ બલાન્વિતાઃ કર્ષયંતઃ શરીરસ્થમ ભૂતગ્રામમચેતસઃ
मां चैवान्तः शरीरस्थम् तान् विद्यासुरनिश्चयान् तो छठा श्लोक मानता हूँ तान विद्धि आसुर निश्चयान लोगों ने आसुर अर्थात आसुरी निश्चय वाला समझवा जो ये क्या प्रकार निश्चय अंदर हसे जिन कारण एमना बाह्य कर्म क्या प्रकार ना हो ये पर आप एमनी प्रकृति नु अनुमान कर सके पहला तो तप्यन्ते ये तपोजना लोगों तपस्या करना है असुर राक्षसो जो पर तप करता है तो एनू वर्णन नहीं करे भगवान जे कारण हो तो खरो टूंक में ये कि भगवद गीता अभ्यास करवाना थी सांभवाना ही नहीं छता आप जाण माटे बीजाने ओळखी पण शकीए आम जोवा जोईए तो आ बधी माहिती खूब उपयोगी छे આપણે દુનિયા સાથે વ્યવહાર કરતા હોઈએ છીએ અને જેની સાથે વ્યવહાર કરતા હોઈએ એની પ્રકૃતિનું અનુમાન આપણે જેટલું વધારે હોય સારું એટલો કઈ રીતે વ્યવહાર કરવો એનો નિર્ણય થઈ શકે એ દ્રષ્ટિએ પણ એક તો આસુરી વૃત્તિ ધરાવનારા જે છે એ ઘોરમ તપઃ તપ્યંતે એ લોકોમાં એવું આસુરી બળ હોય એને કારણે એ લોકો ઘોર તપસ્યા કરે પોતે બહુ પીડી શકે આમ પોતાને પીડવાનું બહુ બળ હોય એમનામાં અને એ પ્રકારે એ પ્રકારની તપસ્યા માટે જ એ લોકોમાં રુચિ ઉત્પન્ન થાય તો તપ્યંતે કયા પ્રકારનું તપ કરે છે અશાસ્ત્ર વિહિતમ ઘોરમ તપ્યંતે તપોજના દંભાહંકાર સંયુક્ત કામરાગ બલાન્વિતા તો ટીકાકાર પહેલાની પ્રકૃતિ સમજાવે છે કે એ લોકો આવું ઘોર તપશ્ચર્યા કરતા જણાય છે તો એની અંદરનો સ્વભાવ કેવો હશે દંભાહંકાર દંભ અને અહંકારથી સંયુક્ત કામરાગ બલાન કામરાગ અને બળથી અન્વિત પણ સંયુક્ત દંભ મંત્ર તંત્ર વેશભાષાદિ બાહ્ય પરિકર આટોપ બહારનો દેખાવ આટોપ બહારનો ઘમંડ મંત્રથી તંત્રથી વેશથી ભાષાથી વગેરેથી બાહ્ય પરિકર આ પ્રકારે આવી રીતે બહારનો દેખાવ કરવામાં આવે એ મંત્રની મદદથી કેવા મંત્રો કે બોલે તંત્ર વેશ અને ભાષા ને બધું આમ દુનિયાને ઘણું પ્રભાવિત કરનારું હોય પણ આ માત્ર પોતાની મહાનતાની માટે ધ્વજાચડા ધર્મ ધ્વજિત્વ કેવા મંત્ર જાણે છે તંત્ર જાણે છે કેવી ભાષા બોલી શકે છે વગેરે વગેરે આવો જે દેખાવ છે દંભ કયો દંભ અહંકાર સંયુક્ત અહંકાર કુલ શીલ વિદ્ય આશ્રમાદિ ઉત્કૃષ્ટ અમિત અંતઃકરણ આટોપ આ બહારના બધા દેખાવને ઘમંડને દંભ કહેવામાં આવ્યો અંદરના બધા ઘમંડને તો અંતઃકરણ આટોપ આ મનનો ઘમંડ તમે કહો કેવો તો કે કુલ ઉચ્ચ કુળનો છું ઉત્તમ ચારિત્ર ધરાવ શીલ ચારિત્ર ધરાવનાર છું વિદ્યા હું ખૂબ વિદ્વાન છું આશ્રમ બ્રાહ્મણ છું સંન્યાસી છું વાનપ્રસ્થ છું આ બધાને ઉત્કૃષ્ટ હમે અભિમાન તો આ બધાને કારણે ઉત્કૃષ્ટ છું આમ પોતાને ઉત્કૃષ્ટ માનવો બધી ચડિયાતો માનવો
આ પ્રકારનો એક આંતરિક ઘમંડ છે એને અહંકાર કહેવામાં આવે. આમ પોતાની ઉત્કૃષ્ટતાનું બહાર પ્રદર્શન કરવું એને દંભ કહેવામાં આવે. અંદર પોતાના અનેક પ્રકારના વહેમ ધરાવવા અને બહુ ઉત્કૃષ્ટ છે એ પ્રકારનો ઘમંડ રાખવો એને અહંકાર કહેવામાં આવે. તાભ્યામ સંયુક્ત આ બંનેથી સંયુક્ત આ બંને ધરાવનારા અર્થાત દંભ અહંકાર ધરાવનારા. કામ રાગ બલાન્વિતા કામા રાગા બલમ તૈ અન્વિતા કામ રાગ બલાન્વિતા કામ રાગ અને બળ ધરાવનારા કામા અહિક આમસ્મિક ભોગ્ય પદાર્થ. તો આ કામનો અર્થ અહીંયા આગળ પદાર્થ કરવામાં આવ્યો, કામના વિષય કરવામાં આવ્યો કે આ લોક અને પરલોકનો જે ભોગ્ય પદાર્થ છે, જે સુખ આપનાર પદાર્થો છે એ પદાર્થોને કામ કહેવામાં આવ્યું, તેમની ઈચ્છાને કામ કહેવામાં આવ્યું. પણ રાગ પણ કહ્યું. તો કામ એટલે અપ્રાપ્તની પ્રાપ્તિની ઈચ્છા, રાગ એટલે જે પ્રાપ્ત એટલે આસક્તિ એવો અર્થ કરવામાં આવતો હોય છે. કામ અને રાગ જ્યારે બંનેનો આવી રીતે એક જ વાક્યમાં પ્રયોગ થાય ત્યારે બંનેનો અર્થ એક પણ થઈ શકે. અહીં કામનો અર્થ કામ્યા પદાર્થ, જેમની કામના કરવામાં આવે છે પદાર્થને કામ કહેવામાં આવે. કેવા? ભોગ્ય પદાર્થ, ભોગના વિષયો. કયા વિષયો? ઐહિક આમુષ્મિક આ લોકમાં અને પરલોકમાં પ્રાપ્ત થનારા કામના એ ભોગના વિષયોને કામ કહેવામાં આવે. તો વિષયો પર રાગ હે તેષામ ઉપભોગ ઈચ્છા. રાગ એટલે આ બધા વિષયોને ભોગવવાની ઈચ્છા. કામ એટલે આ બધા પદાર્થો, રાગ એટલે આ બધા પદાર્થોને ભોગવવાની ઈચ્છા. બલમ ઈચ્છા વેગ. તો ઈચ્છા તો ખરી, બળ એટલે ઈચ્છા, વેગવતી ઈચ્છા, તીવ્ર ઈચ્છા ધરાવનારા. ઈચ્છાની તીવ્રતા એક પ્રકારની કે આવું બળ પાછળ બળ પણ માણસના કામ ક્રોધ બધાનું એક બળ હોય છે, એ આસુરી બળ હોય છે. પણ એવું આસુરી બળ ધરાવનારા ઘણું નુકસાન કરી શકે અન્યને. તતઃ તત હવે અચેતસ એ ત્રીજી પંક્તિમાં છેલ્લો શબ્દ ભૂતગ્રામમ અચેતસ. આવી પ્રકારના કામ રાગ હોવાને કારણે, દંભને અહંકાર હોવાને કારણે, કામ રાગ હોવાને કારણે અચેતસ. તતઃ તેથી અવિવેકેન અહીંયા ચેતસનો અર્થ વિવેક કરવામાં આવ્યો. ચેતસ વગરના, ચિત્ત વગરના, વિવેક વગરના, અવિવેકિન યે જનાઃ. પહેલી પંક્તિમાં યે જનાઃ, યે મૂઢાઃ. તો જે મૂઢ મનુષ્યો, પછી ભગવાન કે કર્ષયંતસ્થરી શરીરસ્થમ ભૂતગ્રામમ અચેતસ માં ચૈવ અંતઃશરીરસ્થમ. શરીરસ્થમ કર્ષયંત, ટૂંકમાં આ પ્રકારે એ લોકો કર્ષ કરવું એટલે કે એમને ત્રાસ આપવો, સતત ત્રાસ આપી રહ્યા છે. કોને ત્રાસ આપી રહ્યા છે? શરીરસ્થમ ભૂતગ્રામમ, શરીરમાં રહેલા ભૂતગ્રામને. ગ્રામનો અર્થ સમૂહ કરવામાં આવ્યો, ભૂતનો અર્થ જીવો કરવામાં આવે, દેહમાં રહેલા જીવોને એવો અર્થ કરવામાં આવ્યો. શરીરસ્થમ સ્થૂળ શરીરમ સ્થૂળ શરીરે ઉદરે ચ અન્યત્ર વિદ્યમાન ભૂતગ્રામમ. ભૂતનો અર્થ અહીંયા પ્રાણી કરવામાં આવ્યો, જીવ ભૂત પ્રાણી સમુદાયમ, સ્થૂળ સૂક્ષ્મરૂપ પ્રાણી સમુદાયમ. એટલે આપણા ઉદરની અંદર બધા બેક્ટેરિયા રહેલા હોય, દેહમાં અનેક બધા જીવો રહેલા, આ બધા ત્રાસ ગુજારનારા.
એમને જે પ્રકારનું પોષણ જોઈએ પોષણ નહીં મેળવવા દેનારા, એમ કહે આપણા ઉદરમાં અને અન્યત્ર દેહની અંદર જે કે આવો જીવો સૂક્ષ્મ રહેલા છે, સ્થૂળ સૂક્ષ્મ રૂપ પ્રાણી સમુદાય હે, સ્થૂળ એટલે જોઈ શકાય એવા હોય, સૂક્ષ્મ એટલે જોઈ ના શકાય એવા એવા જે બધા પ્રાણીઓ એટલે જીવો છે, બધાને ત્રાસ કરનારા, ક્લેશ આપનારા, અથવા એમ પણ કહેવાય કે ભૂત ગ્રામમ પ્રાણેન્દ્રિય ગ્રામમ, તો પોતાના પ્રાણ છે, પોતાના ઇન્દ્રિયોનો સમૂહ છે, એને આવી રીતે ખૂબ શોષણ કરનારા, ત્રાસ કરનારા, સુખાવનારા કરશયંત, કેવી રીતે એમને શોષણ કરે છે, કેવી રીતે શોષણ કરે છે, અન્નરસાદિ અભાવે એને શોષયંત, અન્ન એમને ના આપે ને, અન્ન ના આપે, રસ ના આપે, અન્ન રસ ના આપે એમ કહીને એમનું શોષણ કરનારા, એટલે કે એમની પુષ્ટિ માટે, એમના અસ્તિત્વ માટે જે આવશ્યક હોય એને વંચિત રાખનારા. ભગવાન કે આ પ્રકારે પોતાની ઉપાધિને તો એ લોકો સતત ત્રાસ આપનારા છે જ, પરંતુ ઉપાધિ વાળા મને પણ ત્રાસ આપનારા, માં ચૈવાંત શરીરસ્થમ, શરીરને શરીરસ્થ આ પ્રકાર અર્થ કરવામાં આવ્યા, શરીરમાં રહેલા બધા જે જીવો હોય એવું કંઈ અર્થ વિચિત્ર કરવામાં આવ્યો ચાલો, અને શરીર અંતઃકરણમાં રહેલો હું એમ, અંત શરીરસ્થમ અંત શરીરમ, પણ કયું ભૂત ગ્રામનો અર્થ ઇન્દ્રિય અને પ્રાણ સમુદાય, અંત શરીર એટલે અંતર, ટૂંકમાં અંદર એટલે અંતઃકરણમાં બુદ્ધિમાં રહેનાર હું જે છું ભગવાન કે, દરેકની બુદ્ધિમાં ભગવાન કે હું વિરાજમાન છું, સર્વ પ્રકાશતયા વિદ્યમાનમાં, બધી વૃત્તિઓના સાક્ષી રૂપે, વૃત્તિઓના પ્રકાશક રૂપે જે ચૈતન્ય હું વિદ્યમાન છું. બુદ્ધિનો સ્વભાવ છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરવું, એને ચિદાભાસ કહેવામાં આવ્યો, એટલે બુદ્ધિ હોય એટલે એમાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય છે, અને એ જ બુદ્ધિને ચેતનવંતી બનાવે, એ દ્વારા સમગ્ર ઉપાધિને ચેતનવંતી બનાવે, અને બુદ્ધિની વૃત્તિઓ ઉજાળે નો હું તત્ર સર્વ પ્રકાશતયા વિદ્યમાનમ માં ચાપી પ્રત્યેક રૂપમ. આ પ્રકારે આ સ્થૂળ શરીરમાં રહેલું અંતઃકરણમાં અને એમના આત્મા રૂપે રહેલો હું કર્ષયંત શોષયંત, બધી જ રીતે આ બધાને શોષણ કરનારા છે. મનોબુદ્ધિ ઇન્દ્રિયાણામ ઉપવાસ કૃત અતિશ્રાંત્યા પ્રવૃત્તિ ઉપરમે સતી આત્મચૈતન્યસ સ્વરમ ન ભવતી, ટૂંકમાં એટલું બધું અને થકવી નાખે, શ્રાંતિ એટલે શ્રમ આપે, ઉપવાસ કૃત અતિશ્રાંત્યા. પુરાણમાં તો બહુ ઉપવાસો બહુ આવે છે બધા, અને માત્ર અસુરો ઉપવાસ કરે નથી પણ આ દેવતાઓએ કરેલા છે, પાર્વતીજી જે ઉપવાસ કર્યો હોય, ધ્રુવ ઉપવાસ કર્યા હોય, પણ કે ઉપવાસ કરો અતિશ્રાંત્યા, ઉપવાસને કારણે જન્મ અતિશય શ્રમ જે છે એને કારણે, તો મન બુદ્ધિ ઇન્દ્રિયાણામ, મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે, ઉપવાસ કરવાને કારણે જે અત્યંત શ્રમ જન્મ્યો છે, અને તેથી મન બુદ્ધિ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ઉપર અમે એ જ્યારે પ્રવૃત્તિ ન હોય ત્યારે આ પછી સુરમ ન ભવતી. બિચારો આ એ પેલી મન બુદ્ધિ ઇન્દ્રિયો જે છે એવી થાકી ગઈ હોય કે બધી પ્રવૃત્તિહીન બની ગઈ હોય ત્યારે આ પછી સ્ફૂર્ણ જ ના થાય, આ ભગવાન સ્ફૂર્ણ કરી જ ના શકે એટલી બધી થાકી ગઈ, નિર્જીવ બની, જાણે કે નિર્જીવ બની નથી ગઈ, લગભગ નિર્જીવ અવસ્થાને પ્રાપ્ત કરી હોય, તેથી આ પરમાત્મા જે ચૈતન્ય એનું જાણે કે સ્ફૂર્ણ જ ન થાય ન ભવતી. તો અભાવ હશે પ્રત્યે, તો પ્રત્યેક આત્માનું ભાઈ શોષણ કેમ કહેવાય, પ્રત્યેક આત્મા શોષણ તો ના થઈ શકે, પ્રત્યેક આત્માને પ્રગટ થવા ન દેવો, એટલે ટૂંકમાં પ્રત્યેક આત્મા જ્યાં પ્રગટ થાય છે
આ બધી મય બુદ્ધિ ઇન્દ્રિયોની ચેતનતા દ્વારા પ્રત્યેક આત્મા પ્રગટ થાય છે. આત્મા બુદ્ધિમાં પેલા પ્રતિબિંબિત થાય, બુદ્ધિ ચેતનવંતી બને, એ દ્વારા મન ચેતન બને, ઇન્દ્રિયો પ્રાણ દેહ બધા ચેતનવંતા બને. પણ મન બુદ્ધિ પ્રાણ વગેરે એટલા બધા અશક્ત બનાવી દેવામાં આવ્યા કે ચેતન તાળ ન હોય, ચેતન બની એવું લાગે આપણને. એ પ્રકારે આ બધાનું શોષણ કરવામાં આવ્યું. એ પ્રકારે મારું પણ ભગવાન કે મારી અભિવ્યક્તિ જ લગભગ જતી રહી એવું કહેતો ચાલે. ચેતન અભિવ્યક્તિ જાણે કે નહીવત બની ગઈ. તદભાવસ્ય પ્રત્યેગાત્મને કૃષિકરણમ, ટૂંકમાં દેહનું કૃષિકરણ તો બરાબર છે, શોષણ ઇન્દ્રિયોનું, પ્રાણનું, મનનું, બુદ્ધિનું શોષણ તો ખરું. એટલે દેહને, ઇન્દ્રિયોને, પ્રાણ, મન, બુદ્ધિને પોષણ કરનારા જે તત્વો છે એ તત્વોથી વંચિત રાખવા દ્વારા એનું શોષણ થાય. અને ત્યારે ભગવાનનું શોષણ કેમ થાય? તો કે આ બધા દ્વારા અભિવ્યક્ત થતો હોઉં છું, તો આ બધા નિર્જીવ જેવા થઈ જાય ત્યારે મારી અભિવ્યક્તિના આ બધા કારણો, બુદ્ધિ, મન, ઇન્દ્રિય, પ્રાણ એ લગભગ અશક્ત એવા થઈ જાય, જેથી હું લગભગ વ્યક્ત જ ના થઈ શકું, હું જાણે છું જ નહીં એવું લાગે. એ રીતે મારું પણ શોષણ થયું. તદભાવ સ્ફૂર્ણ અભાવ એવા અસ્ય પ્રત્યેગાત્મના કૃષિકરણમ. આ પ્રકારે એમનું સ્ફૂર્ણ જ ન થયું. સ્ફૂર્ણ અભાવ જે છે એને પ્રત્યેગાત્માનું કૃષિકરણ, કૃષ બનાવી દેવો, એને એનું શોષણ કરવું. તત્ કુર્વંત સંત, આવું કરનારા, આ પ્રકારની તપશ્ચર્યા કરનારા, અંદરના અવાજને સાંભળે જ નહીં. શરીર બિચારું કહેતું હોય, અંદરનું આત્મા એક બધું કહેતું હોય કે ભાઈ તું આમ ના કર, હું દુઃખી થઈએ છીએ, સાંભળે જ નહીં. અને જુલમ કરના આ બધા જુલમ કરને બધાનું શોષણ કરે, બધાને લવ નિર્જીવ બનાવી દે. એ જના અશાસ્ત્રવિહિતમ ઘોરમ તપઃ તપ્યંતે. શાસ્ત્રમાં આ પ્રકારની તપશ્ચર્યા માટે ક્યારે પણ વિધાન ના હોય, અનુમતિ ના હોય. આપણા શાસ્ત્રો તો આ ઉપાધિનો આદર કરનારા છે. ઉપાધિનો અનાદર કરીને એ પ્રકારની જે પ્રવૃત્તિ હોય એનો આદર ના થાય. અંતેથી અશાસ્ત્રવિહિતમ ઘોરમ, એ શાસ્ત્ર વિહિતમ, શાસ્ત્રમાં જેનું વિધાન નથી. ન શાસ્ત્ર વિહિતમ અશાસ્ત્ર વિહિતમ, શાસ્ત્રમાં જેનું વિધાન ન હોય એ પ્રકારની આ તપાસ પોતે જ ઘડી કાઢેલી. ઘોરમ પીડાકરમ તપઃ, ઘોર તપશ્ચર્યા, અત્યંત પીડા કરનારી તપશ્ચર્યા. પીડા એ જ એકમાત્ર આ બધી તપાસ સૂર હોય, સતત પીડા જન્મતી હોય બધા સ્તરે. પણ એવા કામ રાગ ભલા એવી પ્રકારનું આસુરી બળ ધરાવના પીડાની પરવા કર્યા વગર એ લોકો જે તપ કરતા કર્યા જ કરે, આમ આમ તો રાખે, આમ જ કર્યા કરે, બસ આવું નવું રાખે. હાથ બે શોષણ તેને ખલાસ થઈ જાય આમ કરો ને, એટલે હાથ ધીમે ધીમે પાતો થતા થતા જતો જાય. શું કરે? પગ નહીં કરે. પેલા જે કારણ હોય તે ઊભો જ એક પગ ઊભો રહે. તપ્યંતે ઉપવાસ વ્રતાદિના કાય શોષણમ કામરાગ બલ અનુરૂપયા શ્રદ્ધા એ કુર્વંતી. ઉપવાસ વ્રત વગેરેથી કાયનું શોષણ કેમ? કામરાગ બલ અનુ, કે આ શોષણ કરવાનું બળ ક્યાંથી જન્મે છે? આસુરી બળ છે, શનુ બળ છે, ક્યાંથી આવ્યું? કામરાગ બલ, કામમાંથી, રાગમાંથી, અત્યંત તૃષ્ણામાંથી બળ જન્મતું હોય છે, એક આવેગ જન્મતો હોય છે. એને અનુરૂપ શ્રદ્ધાથી, તામસી શ્રદ્ધાથી જે આ બધા કરે છે, તાન વિદ્ધિ આસુર નિશ્ચયાન. એ અર્જુન આ બધા કેવા છે? આસુર નિશ્ચયાન, આસુરાણા નિશ્ચય એ શામ તાન આસુર નિશ્ચયાન વિદ્ધિ. અસુરો નિશ્ચય, આસુરો એટલે અસુરો નિશ્ચય.
આસુર એટલે અસુરું કે અસુરાણામ આસુરમ, આસુરો નિશ્ચય કરે અસુરોનો નિશ્ચય છે. હવે આસુરી નિશ્ચયવાળા લોકો છે તો હવે તું આસુરી નિશ્ચયવાળા જાણ. દુષ્કર વ્રતાન આસુરાન વિજાનહિ ઇત્યર્થ. જેનું અનુષ્ઠાન કરવું અત્યંત કઠિન છે એવા આવા લોકો અસુરોને તું ઓળખ કે આવા આ અસુરો છે. એ તેના આભાસ શ્રદ્ધાવતામ રાજસાનામ તામસાનામ છે આસુર સંપત્તિ સૂચિતમ. હવે એ તો શ્રદ્ધા એટલે સાત્વિક એવું કહે છે, એટલે આમનામાં આભાસ શ્રદ્ધાવતામ, શ્રદ્ધાનો આભાસ ધરાવનારા છે. બાકી કેવા છે? રાજસી અને તામસી સંપત્તિ ધરાવનારા છે. પણ જો શ્રદ્ધાને અંતઃકરણ ધર્મ કહેવામાં આવે સત્વને બદલે, તો અંતઃકરણ સાત્વિક સાત્વિકી શ્રદ્ધા, અંતઃકરણમાં રજોગુણ પ્રધાન રાજસી શ્રદ્ધા, તમોગુણ પ્રધાન તામસી શ્રદ્ધા. ભગવાને જ કહ્યું ત્રિવિધા ભૌતિક શ્રદ્ધા દેહીનામ સા સ્વભાવજા સાત્વિકી રાજસી તામસી તેજામસનું. આમ ભગવાને જ કહ્યું એટલે શ્રદ્ધા સાત્વિક જ હોય એવી જાતનું કહે પછી એવું નથી, જરૂર નથી. શ્રદ્ધા રાજસી રાજસ તામસ નિશ્ચય બતાવો. શ્રદ્ધા એટલે નિશ્ચય, જીવનનું શું ધ્યેય છે, શું કરવા માંગુ છું અને કયા સાધન પ્રાપ્ત, આ પ્રકાર નિશ્ચયને શ્રદ્ધા કહે. શ્રદ્ધા આ પ્રકાર નિશ્ચયો જન્મે, એમાં એ પ્રકારના કર્મ જન્મે, ઈચ્છાઓ જન્મે, કર્મ જન્મે. તો અસુરોનું શ્રદ્ધા, આસુરી શ્રદ્ધા, રાજી શ્રદ્ધા, તામ આસુરી શ્રદ્ધા કહેવામાં આવે. અર્થાત રસ અને તમસની પ્રધાનતા હોય ત્યાં અવિજાતની શ્રદ્ધા હોય, અવિજાતના નિશ્ચય હોય. શ્રદ્ધા શબ્દથી લગા તો સાત્વિક હોવી જોઈએ એવી જાતનું આ ટીકાકારનું કહેવું છે. અને વાતમાં સાથે જ્યાં જ્યાં શ્રદ્ધા શબ્દનો પ્રયોગ થયો છે ત્યાં સાત્વિક શ્રદ્ધાનો જ વાસ્તવમાં નિર્દેશ થયો છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, જે ભગવાન કહે કે શ્રદ્ધાનું પ્રાચુર્ય ધરાવનારને જ્ઞાન જન્મે, તે સાત્વિક શ્રદ્ધા. શ્રદ્ધા તો આ ભગવાનની કહે એ પ્રમાણે દરેકમાં શ્રદ્ધા તો હોય છે. શ્રદ્ધામયોયમ પુરુષ યો જ શ્રદ્ધા સેવસઃ, આ પુરુષ શ્રદ્ધાનો જ બનેલો છે. આમ દરેક પુરુષ કહો, દરેક મનુષ્ય કહો, પુરુષ એટલે સ્ત્રી, બધા ટૂંકમાં એ શ્રદ્ધાના જ બનેલા છે. આમ દરેક વ્યક્તિ પોતાનામાંથી સતત કોઈ કોઈ પ્રકારની શ્રદ્ધા છે એ શ્રદ્ધા પ્રગટ કરી જ રહી છે વ્યક્તિ. એ દ્વારા એ સમયે વ્યક્તિનો કેવો નિશ્ચય છે, એ દ્વારા કેવું ધ્યેય છે, કેવું સાધન છે, કેવું કર્મ છે, આ બધું નક્કી થતું હોય છે. એ દ્રષ્ટિએ ભગવાનની આ શ્રદ્ધાને સાત્વિકી રાજસી તામસી કહ્યું. અંતઃકરણની પ્રધાનતાથી કે સત્વની પ્રધાનતા સાત્વિકી શ્રદ્ધા, રજસની પ્રધાનતાથી રાજસી શ્રદ્ધા, તમસની પ્રધાનતા તામસી શ્રદ્ધા. એવમ શ્રદ્ધા ભેદેન, એટલે આ શ્રદ્ધામાં પરિવર્તન થઈ શકે. આપણા અંતઃકરણની પ્રકૃતિ જે છે એની એની જે ગુણવત્તા છે, પ્રકૃતિ બંધારણ છે, એ બંધારણમાં પરિવર્તન આણીએ એટલે શ્રદ્ધામાં પરિવર્તન આવે. આમ નિશ્ચયમાં પરિવર્તન આવે, સમજમાં પરિવર્તન આવે, નિશ્ચયમાં પરિવર્તન આવે, કર્મમાં પરિવર્તન આવે. એ મારા કહેવામાં આવે છે કેવી રીતે આપણી શ્રદ્ધામાં પરિવર્તન લાવવું, કેવી રીતે આપણા અંતઃકરણમાં જે ગુણ છે સત્વ રહે તમસ, એમાં કેમ આપણા સત્વ ગુણને પ્રોત્સાહન આપવું, પુષ્ટિકરણ કરવું. એ પ્રકારે સાત્વિક શ્રદ્ધા છે એને પ્રોત્સાહન આપવું.
આ બે શ્લોક ભગવાન કહ્યા, તાન વિદ્ધિ આસુર નિશ્ચયાન, એ નિશ્ચય કહો, શ્રદ્ધા કહો, આસુરી શ્રદ્ધા ધરાવનારા છે અર્જુન. એવમ શ્રદ્ધા ભેદેન દેવાદિ યજન ભેદેન, તો શ્રદ્ધાના ભેદથી આ ત્રણ પ્રકારની શ્રદ્ધાને કારણે દેવતાનું યજન વગેરે પણ ભિન્ન ભિન્ન હોય. શ્રદ્ધાની ભિન્નતાને કારણે દેવતાનું યજન વગેરે ભિન્ન ભિન્ન હોય. શાસ્ત્રીય અશાસ્ત્રીય કર્મ અનુષ્ઠાન એને છે. આમ સાત્વિક શ્રદ્ધા હોય તો શાસ્ત્રીય અનુષ્ઠાન થાય, રાજસી શ્રદ્ધા હોય તો ક્યારેક શાસ્ત્રીય ક્યારેક અશાસ્ત્રીય, તામસી શ્રદ્ધા અશાસ્ત્રીય, આ પ્રકારે કર્મ અનુષ્ઠાન થાય. સાત્વિક રાજસા તામસા જ્ઞાતવ્યા ઇતિ સૂચયિત્વા. આમ શાસ્ત્રીય અને અશાસ્ત્રીય, તો સાત્વિક વૃત્તિ ધરાવનારા લોકોને હંમેશા શાસ્ત્રમાં શ્રદ્ધા હોય. શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય, આમ શાસ્ત્રમાં ઈશ્વરમાં આવા શ્રદ્ધા ધરાવનારા. દીદી, શાસ્ત્રમાં જે પ્રકારનું વિધાન હોય એમાં શ્રદ્ધા ધરાવનારા, કઈ શ્રદ્ધા? કે જ આપણું હિત કરનાર છે. શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે એમાં મારું હિત છે, શાસ્ત્રમાં જો નિષેધ કરવામાં આવ્યો એમાં મારું અહિત છે. એવી શ્રદ્ધા ન ધરાવનારા એ ચિંતા એ પોતે નક્કી કરે મારું હિત ક્ષમા છે અહિત ક્ષમા છે. તો રજોગુણની પ્રધાન તો કેટલીક વાર શાસ્ત્ર સાથે સંમતિ હોય ક્યારેક સાહેબનો વિરોધ હોય, તમો ગુણની પ્રકૃતિ તો બધે વિરોધ જ હોય શાસ્ત્ર સાથે. આમ પ્રકૃતિ પ્રમાણે એમની શ્રદ્ધા અને એમનો નિશ્ચય છે બદલાતા હોય. તો કર્મના અનુષ્ઠાન દ્વારા આવા લોકોની શ્રદ્ધા કેવી છે, જ્ઞાતવ્યાહ કેવી રીતે જાણી શકાય, રાજસ્ય સાત્વિક છે રાજસ્ય તામસ્ય, એ સૂચયિત્વા આ પ્રકારનું સૂચન આગળ કરવામાં આવ્યું. યજંતે સાત્વિક આદેવા અક્ષરક્ષાંશી રાજસા વગેરે. અધુના તો આહારેણ યજ્ઞેન તપસા તાને તે જ્ઞાતવ્યા. તો કર્મ દ્વારા તો ખરું, પણ જોડે આહાર યજ્ઞ તપ દાન. આમ યજ્ઞ દાન તપ કર્મ એ તો આ મનુષ્યનું દૈનિક કર્મ છે, એનું આ કર્તવ્ય કર્મ છે, નિત્ય કર્મ છે. યજ્ઞ દાન તપ અને આહાર તો છે જ બધાનું, એટલે યજ્ઞ દાન તપશ્ચર્યા એ મનુષ્યનું નિત્ય કર્મ છે અને આહાર તો એ નિત્ય વ્યવહારિક કર્મ છે. અને ભગવાન આ ચારને લઈને અહીંયા આગળ નિર્ણય એનું વર્ણન કરે છે કે કયા પ્રકારનું સ્વભાવ ધરાવનારા, ક્યાં એમને કયો આહાર પ્રિય હોય, કયો યજ્ઞ પ્રિય હોય, કેવો તપસ પ્રિય હોય, કેવું દાન પ્રિય હોય. તે જ્ઞાતવ્યા, આમ કેવો આહાર લે છે, એમને કેવો આહાર પ્રિય છે, કેવો યજ્ઞ પ્રિય છે, કેવું તપશ્ચર્યા પ્રિય છે, કેવું દાન પ્રિય છે, એ પરથી એનો કેવો સ્વભાવ છે એ નક્કી થાય. અને બીજાના સ્વભાવને છોડો, મને શું પ્રિય છે, મને કેવો આહાર પ્રિય છે, કેવું દાન, કેવું યજ્ઞ, કેવું તપ, એ પરથી મારો શું સ્વભાવ છે એનો આપણે નિર્ણય કરી શકીએ. આહાર યજ્ઞ તપો દાનાદીનામ, આહાર યજ્ઞ તપ દાન સત્વાદિગુણભેદેન ત્રૈવિધ્યમ પ્રતિપાદયતિ. આહાર પણ ત્રિવિધતા, સાત્વિક રાજસ્થામસ્તમ તપ યજ્ઞ તપ દાનમ, આ બધાની ત્રૈવિધ્યમ પ્રતિપાદયતિ. તો ભગવાન આ ચાર વસ્તુનો હવે અહીંયા આગળ જીવનમાં જે દરેક મનુષ્યના જીવનની અંદર વણાયેલા જ છે, આહાર યજ્ઞ તપ દાનમ, એ ચાર લઈને ભગવાન આગળ પ્રતિપાદન, એની ત્રિવિધતા એ ત્રણ પ્રકાર છે એનું પ્રતિપાદન કરીને કેવી રીતે એ દ્વારા મનુષ્યના સ્વભાવનું કેમ અનુમાન કરી શકાય એ મને ભગવાન
प्रतिपादन रुचि द्वारा स्वभाव आप जानी सके। सात्विक ही शेने माटे सात्विक ही मुमुक्षु भी सात्विक सात्विक आहार आदय चित्त शुद्धे कर्तव्य। तो मुमुक्ष माड़ा ग्रंथ से माड़े एमने सात्विक वस्तुओं सेवन करू जो ये सात्विक एव आहार आदय आहार यज्ञ तप दान आ सात्विक आहार यज्ञ दान तप करवा तो एमने पसंद करवा जो ये एनुज अनुष्ठान करव जो ये न तो इतर है राजस आहार यज्ञ तप दान नहीं तामस पर नहीं इति ज्ञापयितुं ए जणावा माटे भगवान हवे आचारनो आ रीते हवे अहीं आगळ वर्णन करे छे। आहारस्तु पहला तो अहीं आगळ मात्र भगवान प्रतिज्ञा करे छे प्रस्ताव मूके छे ने पछीनुं वर्णन करे छे सातमा श्लोक में कहे आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः यज्ञस्तपस्तथा दानम् तेषां भेदमिमं शृणु। आहारस्तु अपि सर्वस्य त्रिविधो भवति प्रियः त्रिविधः आहारः सर्वस्य प्रियो भवति। लोकोने आ त्रण प्रकार आहार प्रिय छे बधा लोकोने एटले केटलाक लोकोने एक प्रकारनो बीजा लोकोने बीजा प्रकारनो त्रीजाने त्रीजा प्रकारनो आहार प्रिय होय छे। यज्ञ तपः तथा दानम् यज्ञ पण तपश्चर्या पण दान पण आवी रीते हवे त्रण त्रण प्रकारना छे અને મનુષ્યમાં એક પ્રકારની વસ્તુ પ્રિય હોય છે તેષામ ભેદ મેં શૃણું ભેદને વિવિધતાને બધું સાંભળ ભેદનો અર્થ છે કે એ બધાને જુદા કહે ભગવાન સમજાવે છે એકથી આપણે અન્યને જુદું સમજી શકીએ એ પ્રકારે ગૂંચવડો ન થાય સાત્વિકને સાત્વિક સમજીએ રાજસ રાજસ તામસને તામસ। હવે આગળના શ્લોકથી વર્ણન કરે છે આયુષ સત્વ બલ આરોગ્ય સુખ પ્રીતિ વિવર્ધનાઃ રસ્યા સ્નિગ્ધા સ્થિરા હૃદ્યાઃ આહારા સાત્વિક પ્રિયાઃ। आहारः सात्विक प्रियः सात्विकोने प्रिय होय छे आ प्रकारनो आहार अर्थात सत्व जेनो अंतःकरणमां सत्वनी प्रधानता छे एवा मनुष्योने आ प्रकारनो स्वभावथी आ प्रकारनो आहार प्रिय होय छे। ये सात्विक राजस अने तामस आ त्रण आहारनी वात करवामां आवी कहेवामां आव्युं कि मुमुक्षुए आ बधामां सात्विक छे एनुं सेवन करवुं जोईए સાત્વિક આહારનું સાત્વિક જ્ઞાનનું સાત્વિક તપનું સાત્વિક દાનનું। આયુઃ સત્વ બલ આરોગ્ય સુખ પ્રીતિ વિવર્ધનાઃ આયુષ્ય સત્વ બળ આરોગ્ય સુખ અને પ્રીતિમાં વૃદ્ધિ કરનાર આહાર આહાર કેવા કેવા કેટલાક આહાર કેવા છે આયુષ્યમાં સત્વમાં બળમાં આરોગ્યમાં સુખમાં પ્રીતિમાં વૃદ્ધિ કરનારા છે। તો એ સમજાવે ટીકાકાર એટલે આયુષ્ય સત્વસ્ય બળસ્ય આરોગ્યસ્ય સુખસ્ય પ્રીતેહ વિવર્ધનાઃ આ બધાની આ બધામાં વૃદ્ધિ કરનાર આયુષ કોને કહેવાય જોગ જીવનસ્ય દીર્ઘ આયુષ્ય આયુષ્ય નથી દીર્ઘ આયુષ્ય કહેવાનું આયુષ્ય એટલે ટૂંકમાં દીર્ઘ આયુષ્ય પ્રદાન કરનારા આયુષ્યની દીર્ઘતામાં વૃદ્ધિ કરનારા
એટલે સાત્વિક તો બધા દીર્ઘ આયુષ્ય જીવ એવું કશું નહીં, પણ જે જીવતો હોય એમાં દીર્ઘતા આવે, 50 થી 95 વર્ષ જીવે, 60 થી 65, 70 થી 75 વગેરે વગેરે. આ એક બહુ મજાની વસ્તુ છે કે આયુષ્યમાં પણ વિવર્ધના, આયુષ્યનું પણ વૃદ્ધિ કરી શકીએ આપણે આહારથી. આ એક નોંધ લેવા જેવી છે. ટૂંકમાં આહાર દ્વારા આપણે આયુષ્યમાં ક્ષીણતા પણ લાવી શકીએ, વૃદ્ધિ પણ કરી શકીએ. તો આમ કેમ આયુષ્ય મને જન્મે ને ત્યારે એનું આયુષ્ય કેટલું છે, મરવાનું ક્યારે છે, પેલું ક્યારે છે, બધું નક્કી થયેલું હોય છે, એવું લખાઈને આવ્યા છે. પણ એ બધું કહેવું જરા મારે માટે મુશ્કેલ છે. એટલે આયુષ્ય તમે લખાઈને જ આવ્યા છો, એ પ્રકારે જીવા ગમે તેમ જીવો. એવું લોકો કેવું પોતાના શરીરનો કેવું તિરસ્કૃત કરે છે અને એને પછી કેટલો બધો જુલમ કરે છે, એટલે ટૂંકમાં કેવી બધી કુટેવો દ્વારા એ છે ને ખલાસ પણ કરી નાખે. હવે એમાં પુરુષા બધું પ્રારબ્ધ જ ઘણું બધું ગણી શકાય, પણ આ જીવનમાં જે કરીએ હંમેશા પ્રારબ્ધ અને પુરુષાર્થ આ બંનેનો સંયોગ હોય છે. શુદ્ધ પ્રારબ્ધ પણ નથી, શુદ્ધ પુરુષાર્થ પણ નથી. મનુષ્યેતર જીવો છે એમનો કહી શકાય એ કેટલું જીવ છે, નક્કી કરેલું છે એટલું જીવ છે. કૂતરા આટલું તો 14 વર્ષ વધારે વધારે આયુષ્ય હોય ને, ગાયનું આટલું હોય ને, સાપનું આટલું હોય ને, સામાન્ય નક્કી થયેલું હોય. એ લોકોને બીજા રોગ થાય છે, એમને પણ ડાયાબિટીસ થાય ને, બ્લડ પ્રેશર થાય ને, કેન્સર થાય ને, બધું થાય. હવે તો બધા ડૉક્ટરો છે પશુઓના, એટલા માટે આપણે બધાની પણ મરમ્મત કરતા હોઈએ છીએ, ચિકિત્સા કરાવતા હોઈએ છીએ. એ દ્વારા એમને પણ આપણે રોગમાંથી રાહત આપતા હોઈએ છીએ અને કદાચ એમના જીવનને આપણે લંબાવતા પણ હોઈશું. એટલે આયુષ્ય પૂરેપૂરું માત્ર પ્રારબ્ધથી જ રહેતી. એક એક ડૉક્ટર મને કહેતા કેટલાક વર્ષો પહેલાં કે સ્વામી આ બધું જૈનમાં જ છે, તમે ગમે તે કરો આ થવા થવાનું જ હશે, બીપી આવ થશે જ, પેલું થવાનું જીનમાં જ છે, કોઈ કશું કરી ના શકે. ભાઈ આ મસાલો ખાવાનું, સિગરેટ પીવાનું, દારૂ, એ બધું જીનમાં જ એ હશે કદાચ. પણ આ પ્રકારની કુટેવો કે આવી લતોમાં ફસાઈને માણસો કેવી રીતે પોતાના શરીરને બરબાદ કરતા હોય છે. એટલે આયુષ્ય માત્ર પ્રારબ્ધથી નિશ્ચિત છે. એ જરા મારે માટે કે કોઈ મારે માટે મુશ્કેલ છે. નહીં તો કહે છે ને વિવર્ધના આયુષ્ય જોગ જીવનસ્ય દીર્ઘ જીવન હોય સત્વસ્ય અંતઃકરણસ્ય સદ અંતઃકરણ, એટલે તત્સ્ફૂર્તે હે. તો અંતઃકરણમાં વૃદ્ધિ એટલે શું? અંતઃકરણની સ્ફૂર્તિમાં. અંતઃકરણ ધર્મ છે, બુદ્ધિનો ધર્મ છે, મનનો ધર્મ છે, ચિત્તનો ધર્મ છે, આ બધા ધર્મો છે. સ્મરણ કરવું, ચિંતન કરવું, સમજવું, જ્ઞાન પ્રાપ્ત કરવું, આ બધામાં પણ વૃદ્ધિ થાય. અંતઃકરણની સ્ફૂર્તિમાં વૃદ્ધિ થાય તો પછી આપણા ચિંતનમાં, ચિંતનની ક્ષમતામાં, સ્મૃતિમાં, સમજમાં, જ્ઞાનમાં, આ બધામાં આપણે વૃદ્ધિ કરી શકીએ. એટલે પછી આ યોગ પ્રાણાયામ વગેરે વસ્તુ બહુ જ મહત્વની બની જાય છે. આ દ્વારા જરૂર આપણે આપણી જાત પર મહાન ઉપકાર કરી શકીએ, એમાં શંકા જ નથી. અને અત્યારે તો ઘણા બધા સંશોધન દ્વારા આ બધું સિદ્ધ કરવામાં આવે છે. કેવી રીતે યોગાસનો દ્વારા, પ્રાણાયામ દ્વારા, અને પછી પેલા પ્રાથમિક ચિકિત્સાવાળા કે ભાઈ ચિકિત્સાને કારણે, નેચરોપેથીને કારણે, આયુર્વેદમાં કે આયુર્વેદને કારણે, દરેકને કહેવાનું કારણ છે. આ બધાની અંદર પણ આ પ્રકારની આ પ્રકારની પદ્ધતિઓ છે જ, જેથી દેહને, મનને, પ્રાણને, બુદ્ધિને બધાને તેજસ્વી બનાવી શકાય, શક્તિશાળી બનાવી શકાય.
એ બધું કરવાની ક્ષમતા છે. અને આજની પેઢી તો આ બધાથી વધારે સાવધાન છે, સભાન છે, એવું કહેવું જોઈએ. અને તેની સ્વાસ્થ્ય માટે સભાનતા અત્યારે ઘણી છે, એના માટે સાધનો ઘણા બધા ઉપલબ્ધ છે, લોકો ઘણો લાભ લેનારા છે. અને કમનસીબે પીવું બીજું બહુ છે, બાજુ ટૂંકમાં બરબાદ કરવાની વસ્તુ પણ એટલી જ હશે કમનસીબે. એટલે પોતાની પ્રકૃતિ ઉપકાર કરનારા વ્યક્તિ, ઉપકાર કરનારા પણ ઘણા છે અને બરબાદ કરનારા ઘણા છે. એટલે સ્વભાવ, અને એ સ્વભાવ મુખ્યત્વે પ્રારબ્ધથી પ્રાપ્ત થયો હોય છે. સ્વભાવમાં પરિવર્તન ન જ થાય એવો નિયમ નથી. સત્વસ્ય અંતઃકરણસ્ય તત્સ્ફૂર્તે, એમાં વૃદ્ધિ કરનારા સ્ફૂર્તિમાં, શરીરની સ્ફૂર્તિ એક વસ્તુ છે, અંતઃકરણ સ્ફૂર્તિ બીજી વસ્તુ છે. બલસ્ય દેહેન્દ્રિય શક્તિ, બળવાન દેહમાં ઇન્દ્રિયોની શક્તિઓ છે, બળ છે. આરોગ્યસ્ય રોગ અનુદયસ્ય, આરોગ્ય એટલે રોગનો ઉદય, ના તંદુરસ્તી, નિરોગીતા. સુખસ્ય આહારને જોઈને આપણને આનંદ થાય, સુખસ્ય સંતોષસ્ય, જે આહાર આપણને સંતોષ ઉત્પન્ન કરે. પ્રીતે ચક્ષુ પ્રીતે વિવર્ધના, આમ જોઈને આપણને આનંદ થાય. જે આહાર સંતોષ આપનારો છે, જોઈને પણ આપણને પ્રીતિ જન્માવનારો છે, મોં પાણી લાવનારો છે, ટૂંકમાં આપણી ભૂખને કે આપણી ઈચ્છાને જાગૃત કરનાર છે એવો આહાર હોય ને. એટલે આયુ સત્વ બલ આરોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના વર્ધક આહાર, વૃદ્ધિ કરનારા. રસ્યા સ્નિગ્ધા સ્થિરા હૃદ્યા, રસ્યા રસોપેતા મધુરા, રસ એટલે મધુરસ એવું કહેવામાં આમ તો ષડ રસ છે, રસ ધરાવના રસ્ય કહેવાય, પણ રસ એટલે મધુરસ કહેવામાં આવ્યો. એટલે આ પ્રકારે મધુરસ ધરાવનારા આહારને સાત્વિક આહાર માનવામાં આવતો હતો એ જમાનામાં. હવે નિસર્ગોપચાર વાળું એવું તો નહીં કહે, એ તો સાકર ખાંડ હોય, મીઠું હોય, આ બધી વસ્તુ આ તો નુકસાન કરનારી છે. બધી કશું ટૂંકમાં નિસર્ગ સિવાયની બધી વસ્તુ નુકસાન કરનારી છે, જે છે જ ખાવું જોઈએ. સાત્વિકતા એટલે સત્વનો અર્થ ખરેખર તો હવાપણ, એટલે જીવંતપણ. સાત્વિક આહાર કોને કહેવાય? જેમાં જીવંતતા વધારે છે. એટલે ભગવાન જે બનાવે એને સાત્વિક બનાવતો હોય છે. જોકે આપણે ગમે તેવા અંદર બધા ફર્ટિલાઇઝર નાખી નાખીને એને નુકસાન કરી શકીએ છીએ. બાકી એવું ન કરીએ તો કુદરતમાં જે થાય છે એને સજીવ ખેતી કહેવામાં આવે, એ સાત્વિક વસ્તુ થાય. સરસ શાકભાજી ફળ ફૂલ થતું હોય છે સાત્વિક. એટલે કે સત્વ ધરાવનારા, જીવંતતા ધરાવનારા સાત્વિક આહાર, જીવંત વસ્તુનો આહાર એવું થવું જોઈએ. એ આને થોડું ભેદ પડે છે, પણ અત્યારે નિસર્ગોપચારની ભાષામાં કહીએ તો સાત્વિક એટલે જે વસ્તુ જીવંત છે. અને માટે તરત એ લોકો શું કરે ખબર છે? એક થેલો રાખે લટકાવેલું હોય અને બગીચામાં એનો કામ કરતાં કરતાં જાય અને પછી આહાર પણ લેતા જાય. એક રીંગણ અહીંથી આમ લીધું, પેલો ભીંડો અહીંથી ત્યાં લીધો, પેલો કાકડી અહીંથી આ લીધી, સીધું જ. અગ્નિ તો વાત જ જવા દો, પણ ચપ્પુ ના અડકવું જોઈએ, અડકવું જ ના જોઈએ કશું. એ અડકે તો એને એને ટૂંકમાં ચપ્પું થી એને કાપીએ એટલે વળી પાછી એની જીવંતતામાં ફેર તો પડે જ ને. એને એ લોકો એટલે સાત્વિક આહાર આપણે કહી શકીએ, જે જીવંત આહાર છે, ટૂંકમાં જીવન જેમાં સૌથી ટકાવી રાખવામાં આવ્યું છે. પછી જેમ જેમ એને કાપવામાં, ચીરવામાં, ઉકાળવામાં, બાફવામાં, તળવામાં, કરવામાં આવે તેમ તેમ બિચારું જીવન અંદર છે ધીમે 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 નષ્ટ થતું જાય. એટલે સાત્વિક આહાર એટલે જેમાં જીવંતતા જળવાઈ રહી છે.
એવું અર્થ કરવો જોઈએ. અહીંયા એવું અર્થ નથી કર્યો. આયુર્વેદમાં આવું જ અર્થ કરે, રસ્યા સ્નિગ્ધાહ, બરાબર છે, રસોપેતા મધુરા, એટલે એમને વગેરે રસગુલ્લા વગેરે સાત્વિક આહાર કહેવાય. રસોપેતા, રસગુલ્લા હોય, ગુલાબજાંબુ હોય, એ સિવાય બીજી બધી મીઠાઈઓ હોય, રસવાળી હોય. સ્નિગ્ધ સ્નેહયુક્ત, એટલે સ્નિગ્ધ હોય, ચીકણા હોય, ઘી વગેરે પદાર્થોવાળા હોય, તો શીરો એકદમ સાત્વિક કહેવાય. બધા ગુણ છે એનામાં, મધુર છે, રસ ઉપેદ છે, સ્નિગ્ધ છે, તરત ઉતરી જાય કે શીરા જેમ ગળે ઉતરી જાય છે ને સ્વામીજી. ઘણા પ્રવચન સાંભળે તો આમ શીરા જેમ ગળે ઉતરી જાય, શીરો કેવો ગળે ઉતરી જાય. સ્નિગ્ધ સ્નેહયુક્ત સ્થિરા સાર્વતરા, એ સ્થિરનો અર્થ કરવો જોઈએ કે જે દીર્ઘ જીવી શકે, ટૂંકમાં તરત જે વિકાર ન પામે. એક કે ભાઈ એક તમે બટાટો મૂકો અને એક બીજો માંસનો ટુકડો મૂકો, જો બટાટા કેટલા લાંબા સમય શું એવું નહીં રહેતો, અને પેલો તરત કેવો દુર્ગંધ આવે, તરત વિકૃત થઈ જાય. આ સ્થિર એટલે જે આ રીતે પોતાની જીવંતતા ટકાવી રાખે, સ્થિર. તો એટલે સામાન્ય રીતે આ બધા શાકાહારી વસ્તુ એ આ કક્ષામાં આવે. સ્થિરા સારવત્તરા હૃદયા મનોરમા, જે મનને ગમે જાય એવા હોવા જોઈએ. એટલે લોકો આમ કચુંબર બનાવે વગેરે, તમે જાઓ નિસર્ગોપચાર તો કચુંબર આવું બનાવે, એવી સરસ રીતે આમ ગોઠવીને તમને આપે ને, મોમાં મૂકો તો આમ ભાઈ એ મોમાં મૂકીએ તો નિશાસો પડે અંદરથી, પણ બહારથી એવું સરસ દેખાય બધું. એ તો આપણે બધું મીઠું ખાવા ટેવ, બાકી તો જેને ગાવતું બહુ ભાવે. એ તો લોકોને કાચો શું કહેવાય એને, ઘોડું ખાતા જ હોય. ટમેટા તો ખાઓ, કાકડી તો ખાઓ જાણે, પણ કાચું કોળું પણ આનંદ રસથી ખાઈ શકાય. એટલે એ પ્રકારનો રસ જેનામાં હોય એનું નામ સાત્વિક આહાર કહેવો જોઈએ. ખરેખર તો આપણે તો જઈને બિચારો અંદર કહ્યું, ટૂંકમાં એ પેટ, આપણું તો પેટ ખરાબ કહે, આપણે બધું એકદમ રાંધેલું એવું ખાવા ટેવાયેલા છે ને. આયુર્વેદ તો એ કાચું ખાવું જ નહીં. મને કે સ્વામી તમારે સ્વાદિષ્ટ કહે છે, એટલે એ મને બહુ અનુકૂળ આવે છે. આ પ્રકારનું જે એમનું છે ને વિધાન, કે સ્વાદિષ્ટ કરીને જ ખવાય સ્વામીજી, મસાલો નાખવો જ જોઈએ ભોજનમાં, સ્વાદિષ્ટ કરવું જ જોઈએ, તો જ એમાંથી રસ છૂટે, તમારા સલાઈવા છૂટે વગેરે વગેરે. એ પ્રિસ્ક્રિપ્શન મને અનુકૂળ આવે છે. પૂરું પ્રિસ્ક્રિપ્શન છે ભગવાને બનાવ એવું ખાવું જોઈએ, એ અનુકૂળ નથી આવતું આપણને. પણ ચાલો, સ્થિરા સ્નિગ્ધ સ્થિરા હૃદયા, પેલા લોકોને આમ કોળું જોઈને આમ અંદરથી આમ ઉમંગ આવે. આપણા કોળું દરેક જુદા પ્રકારનો એને પ્રતિભાવ જન્મે ને. પણ જે લોકોમાં આ પ્રકાર આવી સાત્વિકતા છે, એ લોકોને આ જોઈને જ એમને આનંદ આવે, મોમાં પાણી છૂટે. કાકડી જોઈએ, રીંગણ જોઈએ, ભીંડા જોઈએ વગેરે, કાચા ભગવાને બનાવેલા. એટલે કયું ભોજન છે, કઈ વસ્તુ કોને પ્રિય પ્રીતિ કરશે, એ બધું કેવું મુશ્કેલ છે. કારણ કે આપણે જેને તિરસ્કાર થાય એને બીજું લોકોને પ્રીતિ જન્મતી હોય છે. આપણે જેને દુર્ગંધ કહે એ લોકો સુગંધ કહેતા, આપણે સુગંધ દુર્ગંધ કહેતા હોય છે. આપણા ઘરમાં કોઈ આવે પશ્ચિમ નોમાં, શું બધું સ્ટિંગ, આપણને એમ કે આમ કેવી સુગંધ આ મહેકે છે બધું, અને પછી આપણે મસાલાઓ ને એની બધી વસ્તુની સુગંધ આવતી હોય ઘરની અંદર, પેલા દુર્ગંધ લાગે ને, એને ઘેર જાઓ તો તમે પ્રવેશ ના કરી શકો ને. એટલે આ બધી વસ્તુવાળો ઉછેર વગેરે પણ આધારિત છે, અમે ના નથી. હિન્દુસ્તાન લોકો મળ્યા કહેવાય, એટલે આખી દુનિયાને બધા લોકો માટે બધો નિયમ લાગુ પડે કેવું મુશ્કેલ છે. કારણ કે કઈ વસ્તુ જોઈને આપણને પ્રેમ જન્મે છે, એ તો આપણા સંસ્કાર ને ઉછેર પર આધાર રાખે છે. પિઝા જોઈએ ને, પેલું જોઈએ ને, પાસ્તા જોઈએ ને, ફળવાનું મોમાં પાણી આવી જાય આવનારને, અને બીજાને બીજું જોઈને પાણી આવે. એટલે આ બધી વસ્તુઓ બધાને લાગુ પડે એવો નિયમ આપણે ના કહી શકીએ,
બધાને ઉછેર પર સંસ્કાર પર પણ સામાન્ય રીતે ભારતમાં જન્મેલા ઉછેરેલા લોકો માટે કહી શકાય સ્નિગ્ધ સ્થિરા હૃદ્યા આહાર સાત્વિક પ્રિયા શક્ય છે કે એ દુનિયા દેશના બે લોકો પણ સાત્વિક બને આપણી દ્રષ્ટિએ તો એમને આહાર પ્રિય થાય ખરો એ કયા પ્રકારનો આહાર પ્રિય છે એ પરથી નક્કી થાય કે મારું મન સાત્વિક છે કે રાજસ છે કે તામસ છે અર્થાત સાત્વિક મન ધરાવનારાઓને કયા પ્રકારના આહાર પ્રિય હોય એનું ભગવાને વર્ણન કર્યું આપણે આગળ જોઈશું ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તિ શાંતિ શાંતિ શાંતિઃ હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિઃ ઓમ